હવે આગળ વાત કરીએ તો વડોદરાની વડોદરાની દુમાણ ચોકડી પાસે ત્રણ કારમાં આવેલા શખ્સોએ ધડાધડ 6-7 રાઉન્ડ ફાયરિંગ કર્યું. એક વ્યક્તિને ગોળી વાગી, 4 ઈજાગ્રસ્ત. વડોદરા શહેરની દુમાડ ચોકડી બ્રિજ પાસે 2-3 કારમાં ઘસી આવેલા 20-25 જેટલા શખ્સો 6-7 રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી છૂટ્યા હતા, જેમાં એક વ્યક્તિને ગોળી વાગી હતી, 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 20-25 યુવકોએ પથ્થરમારો અને લાકડીઓથી પણ હુમલો કર્યો અને ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. 2-3 કારમાં ઘસી આવેલા 20-25 જેટલા શખ્સોએ ફાયરિંગ કર્યું. વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલી દુમાડ ચોકડીના બ્રિજ પાસે 2-3 કારમાં 20-25 જેટલા શખ્સો ધસી આવ્યા હતા અને ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેમાં એક વ્યક્તિને ગોળી વાગી હતી, જ્યારે અન્ય 3 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તુરંત જ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થળ પરથી ગોળીના 4 ખોખા મળી આવ્યા. 3 કારમાં આવેલા શખ્સો 6-7 રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. જોકે ફાયરિંગ કર્યા બાદ સ્થળ પરથી ગોળીના 4 ખોખા મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. ઈંટોના રૂપિયા ગાયબ થવા બાબતે અથડામણ થઈ સાવલી ખાતે ઈંટોના ભઠ્ઠાના માલિકે મજૂરોને 1,00,000 રૂપિયા આપીને વડોદરા મોકલ્યા હતા, જે નાણાં ગાયબ થઈ જતા તકરાર થઈ હતી. ત્યારબાદ મારુતિ બ્રેજા ગાડીમાં આવેલા શખ્સોએ ભરવાડો ઉપર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ ગાડી વડોદરા શહેર તરફ ભાગી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ભરવાડ સમાજના લોકોના ટોરેટોરા ઉમટી પડ્યા હતા. મહેન્દ્ર સોલંકી, ZSTV, વડોદરા. આજે અહીંયા ડુમાડ ચોકડી પાસે જે દેવસીભાઈ કરીને ડ્રાઈવર છે, એમણે એક જે ઈંટના ભઠ્ઠાના વેપારી છે, એમને એમના મજૂર જ્યારે પૈસા લઈને આવતા અહીંયા આવેલા અને એમને જ્યારે ભરૂચ જવાનું હતું, એ બાબતે પૈસાની લેતી દેતી અને પૈસા ગુમ થયા બાબતે માથાકૂટ થયેલી. એ માથાકૂટના અનુસંધાનમાં અહીંયા ફાયરિંગ થયું છે અને એમાં જે દેવસીભાઈ કરીને ડ્રાઈવર છે, એમને અને બીજા એમની સાથેના માણસને વાગેલું છે. સામે પક્ષે જે હતું એમને મૂઢમાર વાગેલો છે. આ બંને બાબતે ફાયરિંગ અને આ જે રાયોટિંગનો ગુનો દાખલ કરવાની હાલ પ્રક્રિયા ચાલી રહી છે અને આરોપી પકડવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. એ મને અત્યારે પૂછપરછ દ્વારા 3 રાઉન્ડનું અમને જાણવા મળ્યું છે. એ હું શ્યોર ત્યારે જ કહી શકું કે જ્યારે મને પૂરી ડિટેલ મળે. ના, અત્યારે હાલ પૂરતું જે માહિતી છે એ પ્રમાણે પૈસાની રકઝક અને ભાડા બાબતની રકઝકની મેઇન મુદ્દો હાલ અમને દેખાઈ રહ્યો છે. પછી આરોપી પકડાય અને જ્યારે અમે ભોગ બનનારની પૂછપરછ કરીએ ત્યારે અમને વધુ વિગતની ખબર પડશે. પોલીસ આગળ હવે કેવી રીતે તપાસ કરશે? સ્વાભાવિક છે કે જે ઇન્જર્ડ છે એને પોલીસ SSG હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. એ લોકોની પૂછપરછ અને જે આરોપી ભાગ્યા છે એને પકડ્યા પછી પ્રોપર એનું ઇન્વેસ્ટિગેશન થયા પછી આનું જે મૂળ કારણ છે આપણને જાણી શકાય. કઈ ગાડી લઈને આવ્યા હતા સર? બ્રેઝા ગાડી નું કહી શકે છે. બ્રેઝા ગાડી લઈ ઘટનામાં જેવું છે કે બીજાની ઘટના હતી. અમે તો જાણતા નથી ક્યાંના છે અને ક્યાંના છે, શું બબાલ છે, કશું નહીં. આશરે આવીને ડાયરેક્ટ જ અમારી ઉપર મારવાનું ફાયરિંગ કરી ગયા છે. એ 15-20 6 રાઉન્ડ કર્યા છે એમને. 6 ફાયરિંગ. એ તો 10-15 ઉપર હશે, 10-11 જણા છે. બ્રેઝા હતી, બ્રેઝા GJ6 મહિનાની અંદર બીજું ફાયરિંગ છે ના, કોઈને નહીં ઓળખતા જ નથી.